વિશ્વાસથી વિકાસ યાત્રા પાલનપુર ખાતે સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે રૂપિયા 71.9 કરોડના 512 વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. વિશ્વાસથી વિકાસ યાત્રાની ઉજવણી અંતર્ગત પાલનપુર ટાઉન હોલ ખાતે લોકસભાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે રૂપિયા 71.9 કરોડના 512 વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગ અને મકાન વિભાગના 20 કામો, ગ્રામ વિકાસ વિભાગના 140 કામો, સામાન્ય વહીવટ વિભાગના 171 કામો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 3 કામો, પંચાયત વિભાગના 178 કામોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલની લોકસભાની જળ સંસાધન સમિતિના ચેરમેન તરીકે નિમણૂક થતાં આ કાર્યક્રમમાં સરપંચો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની વાત પ્રજા સમક્ષ મૂકવા માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજે સમગ્ર રાજ્યમાં કરોડોના રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. તેમણે કહ્યું કે 2 દિવસ અગાઉ પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી ડીસા નજીક નાણી ખાતે રૂપિયા 1000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર એરફિલ્ડનું ખાતમુહૂર્ત કરાયું છે, જેનાથી દેશની સુરક્ષા મજબૂત બનશે અને બનાસકાંઠા જિલ્લાની વિકાસ યાત્રાને વેગ મળશે. સંસદે કહ્યું કે યાત્રાધામ અંબાજીને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા સરકારે અભિયાન આદર્યું છે. અંબાજી ખાતે કરોડો રૂપિયાના વિકાસ કામોનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં શહેરોમાં પણ વીજળી, પાણી, સારા રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના ફાંફા હતા. આજે અંતરિયાળ ગામડાઓમાં સહિત સમગ્ર રાજ્યમાં 24 કલાક વીજળી, પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા, પાક્કા રસ્તાઓ, ઠેર ઠેર શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. પરિણામે શિક્ષિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. સાંસદે કહ્યું કે જરા ભૂતકાળને યાદ કરો. પીવાના પાણી માટે લોકો ટરવરતા હતા, આજે ઘેર ઘેર નળ કનેક્શન આપીને પાણીની સમસ્યાઓમાંથી છુટકારો મળ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી ગામડાઓને પાક્કા રસ્તાઓથી જોડાવવામાં આવ્યા છે. બાળકોને ભણવા માટે શિક્ષણ મેળવવાની વ્યવસ્થા ન હતી, આજે તમામ તાલુકાઓમાં સરકારી શાળાઓ અને આઈટીઆઈ કોલેજો સહિત ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરી છે. સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રમાં અદ્ભુત કામ થયું છે. આયુષ્યમાન ભારત યોજનામાં રૂપિયા 5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવી છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીમાં વસતા આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી આદિજાતિઓની સર્વાંગી વિકાસ કર્યો છે. તેમણે ઉમેર્યું કે દેશના 11 કરોડ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપીને બહેનોને ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. સંસદે કહ્યું કે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ બનાસની ધરતી થરાદ ખાતે પધારી રહ્યા છે. આ કાર્યક્રમમાં પધારવા આપ સૌને આમંત્રણ પાઠવું છું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ જણાવ્યું કે ગુજરાતની પ્રજાએ છેલ્લા 27 વર્ષથી અમારી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે અને એના લીધે જ વિકાસ થયો છે. એ વિકાસની વાત જનજન સુધી પહોંચાડવા વિકાસથી વિકાસ યાત્રા યોજાઈ રહી છે. તેમણે કહ્યું કે વર્ષ 2001માં જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજ્યના તમામ ક્ષેત્રોમાં અજોડ વિકાસ થયો છે. સાંસદે ભૂતકાળની સરકારો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભૂતકાળના 50 વર્ષ સુધી દેશનો જેટલો વિકાસ નથી થયો એટલો વિકાસ છેલ્લા 8 વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થયો છે. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે દેશમાં 18,000 એવા ગામડાઓ હતા કે જેમાં વીજળીનો વાયર પહોંચ્યો ન હતો. તે તમામ ગામોમાં આજે વીજળી પહોંચાડી છે. આ સરકારે એક ગરીબ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીને સરકારના લાભો છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે તેની ચિંતા કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 1 બટન દબાવીને 16,000 કરોડ રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવ્યા છે. તેમણે જણાવ્યું કે આપણા ગુજરાતનો જે વિકાસ થયો છે
એનાથી વધુ વિકાસ થાય અને આપણો દેશ સમગ્ર વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર બને એના માટે આપણે બધા સંકલ્પબદ્ધ બનીએ। આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રીઓ કેશાજી ચૌહાણ અને હરજીવનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મતી કિરણબેન રાવલ, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ પટોર, અગ્રણીઓ સર્વ યશવંતભાઈ બચાણી, સુરેશભાઈ શાહ, દિનેશભાઈ દવે, ગિરીશભાઈ જગાણિયા, માધુભાઈ રાણા, મોતીભાઈ પારજા, દિનેશભાઈ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI6 સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અશોક રણાવાસિયા, ZSTV, બનાસકાંઠા। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ। ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ। આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે। સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે, સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે। સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે। સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે। સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે। સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગે પીડા માટે તુરંત રાહત આપે છે। સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે। સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે। સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે।